વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે સંશોધનો થયા તેમને વિશ્વના દેશોને નજીક લાવી દીધા. દેશ વિદેશના વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવવા વિશ્વના તમામ દેશોને વચ્ચે સહયોગ વધ્યો અને નવા અભિગમો પણ વધ્યા. રાષ્ટ્ર વિશ્વ શાંતિ અને અસ્તિત્વ તરફ અભિમુખ થયા. વિજ્ઞાન અને વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દ ભિન્ન હોવા છતાં જોડાઈ ગયા છે. પ્રાચીન ભારતનું વિજ્ઞાન ક્ષેત્રે વારસો. આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક જેવા વિજ્ઞાન અને અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિઓએ મહત્વ ફાળો આપ્યો છે, જે આપના માટે ગૌરવની વાત છે. ભારતે માત્ર કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધન દ્વારા જાણવામાં મળ્યું છે કે ભારતને આધ્યાત્મિક વિચારધારા સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુએ પણ ધરાવે છે. મોટાભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. પ્રાચીન જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યાના આદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી છે, જેના ઉદાહરણ તરીકે સિંધુકાલની સંસ્કૃતિમાંથી મળેલી ધાતુની નર્તકી તથા તક્ષશિલામાંથી કુશાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા, ચોળ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નઈમાં સંગ્રહાયેલ નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂના, મહાદેવનું નટરાજનું રૂપ, ધનુર્ધારી શ્રીરામનું, દેવી દેવતા તથા પશુ પક્ષીઓના સોપારી કાપવાની સુડી વડાય વગેરે ગણાય છે. આ ધાતુશિલ્પો બનાવવાની પરંપરા 10મી તથા 11મી સદીથી વિકાસ પામી હતી. હવે આપણે આગળના ભાગમાં રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, વાસ્તુશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર તથા જ્યોતિષશાસ્ત્ર વિશે જોઈશું.